Hello dear students, I hope you all are very fine. Today we are going to learn about the chapter number 21 of Gujarati subject, which is Beta Mane Pachi Javade. Kavya 21 Beta Mane Pachi Javade. Kavya na kaviyatri che Uma Maheshwaran ane a kavya nu anuvad etle ke translation Nita Ramayyae karyu che. कवियत्री श्री उमा महेश्वरन नो जन्म मद्रास में ईस्वीसन 1938 में थयो हतो। तेमनो अभ्यास अने उछेर जबलपुर में थया हता। तेमनु बीए जबलपुर यूनिवर्सिटी में अने एमए नागपुर यूनिवर्सिटी द्वारा कर्यु हतु। ते उच्च अभ्यास माटे मिशिगन यूनिवर्सिटी में गया हता। तेमने मिशिगन यूनिवर्सिटी में उच्च अभ्यास कर्यो छे। त्यां तेमने पीएचडी नी उपाधि एटले के पदवी पण प्राप्त करी छे। कवियत्री लेखक संशोधक तरीके ते प्रख्यात थया छे, जाणीता थया छे। सीवी रामन जेवा समर्थ विज्ञानीनुं तेमणे चरित्र जीवन चरित्र लख्युं छे। आ सिवाय अन्य घणा बधा काव्य संग्रहो पण छे अने नोंधपात्र पुस्तकों पण तेमणे लखेला छे। टोटल 20 जेटला पुस्तकों एमना नामे लखायेला छे। ओके, तो आ हती आपणा कवियत्रीनो परिचय। हवे आपणा काव्यनो परिचय जोईशुं। अपना काव्यों साहित्य प्रकार उर्मी काव्य है। मानवी अत्यारे जे कुदरती वातावरण में रहवा माटे टेवायेलो होय छे अने जो पछी ए टेव पाड्या पछी एने शहरी जीवन नो जो अनुभव करवामां आवे, अनुभव थाय त्यारे तेने घणी बधी तकलीफ थती होय छे, घणी बधी अकड़ामण ते अनुभवतो होय छे। भले ए शहरी जीवन में गमे तेटली सुख साहेबी के गमे तेटली फेसिलिटीज होय तो पण तेने ए कुदरती वातावरण जेवी हूँफ मळती नथी ते वातनो अहीं परिचय करवामां आव्यो छे। पलटाती संस्कृतिनी साथे बदलाती जीवनशैलीनुं प्रतिबिंब आ काव्यनी अंदर आपवामां आव्यु छे। हवे दीकराने भणाव्यो, तेने सारी रीते ठेकाणे पाड्यो, हवे ते सुखी छे एम मानीने एनी माने आनंद थाय छे। પણ જીવનની બદલાયેલી શૈલી એટલે કે જીવન જીવવાની એની જે બદલાયેલી રીત છે એની સાથે એની માને ગમતું નથી અને એ વસ્તુ પસંદ નથી। એ રીતે માના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને કવિયત્રીએ આ કાવ્યમાં ગૂંથી છે। હવે આપણે કાવ્યની એક પછી એક લાઈન સમજીશું, એનું એક્સપ્લેનેશન હું કરીશ, તમે લોકો ધ્યાનથી એને સમજજો। સૌથી પહેલાં છે, કોને ખબર केवी जग्याए तू मने लई आव्यो छे बेटा, अहीं बधी ज बारीओ हमेशा बंद रखाय ने आगले बारणे हमेशा ताळू वासे होय। भले पधार्या कहेवा माटे उंबरामां कोई रंगोळी ज नहीं। लक्ष्मीजी क्यांथी वधारे बेटा, ज्यां एनी एज हवा गोळ गोळ फरती होय त्यां लक्ष्मीजी पधारवानी परवा करे खरा? कहे तो बेटा, कमळ ऊपर जे बिराजमान छे અને આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની તું શું એમ ધારે છે કે ડબ્બાને બરફમાં સંઘરેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગ છે? હવે આટલે સુધી પહેલાં આપણે સમજીએ, કવિયત્રી એક માં એની મનની વ્યથા જે સમજાવે છે, એના દીકરા સામે એના મનની વાત જે રજૂ કરે છે એને અહીંયા સમજાવવા માગે છે કે ખબર નહીં તું મને ક્યાં લઈને આવ્યો છું અને તારું આ ઘર છે એમાં તો હંમેશા બારીઓ જ બંધ રહે છે અને આગળનો જે દરવાજો હોય ત્યાં તો તાળું લોક મારેલું હોય છે અને ભલે પધારે કહેવા માટે જે ઉંબરામાં રંગોળીઓ, પહેલાંના જમાનામાં ઉંબરામાં રંગોળી કરતા કે જેથી કરીને કોઈ પણ ગેસ્ટ આવે તો વેલકમ, એને ઓટોમેટિકલી વેલકમ ફીલ થાય, તેમ કહે છે કે એવું તો કંઈ અહીંયા છે નહીં, તો પછી લક્ષ્મીજી કેવી રીતે તારા ઘરે પધારશે, કેવી રીતે આવશે? જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફરતી હોય, કેમ કે દરવાજા અને બારીઓ તો બંધ હોય તો બહારની કુદરતી હવા બહારના અંદર ના આવે ને અંદરની હવા બહાર ના જાય, એટલે અંદર જે હવા છે એની એ જ ગોળ ગોળ ફર્યા કરતી હોય તો ત્યાં લક્ષ્મીજી કેવી રીતે પધારશે? એવી પરવા એ લક્ષ્મીજી થોડી આવવાની કોઈ પરવા કરે, એ ના જ આવે એમ। કમળ ઉપર જે બિરાજમાન છે, મતલબ આપણે અહીંયા લક્ષ્મીજીનું, લક્ષ્મીજીને તો કમળ જેવું કુદરતી વાતાવરણ ગમે, કમળના ફૂલ ઉપર રહેવું ગમે, એવા કુદરતી વાતાવરણમાં રહેલા માતાજી કે જેમનો આદિકાળના દૂધના સમુદ્રમાં વાસ છે, મતલબ એ પહેલાં સમુદ્રમાં હતા, તમને લોકોને ખબર હશે કે સમુદ્ર મંથન થયા પછી લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા હતા, ઓકે, એ વિષ્ણુ ભગવાને પછી એમને પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો। તો એમ કહે છે કે એવા દૂધ જેવા સમુદ્રમાં રહેતા હોય, કમળ ઉપર કમળ જેવા ફૂલમાં, મતલબ આ કુદરતી વાતાવરણમાં રહેતા હોય એવા લક્ષ્મીજી
તારા ઘરે પધારશે એવું તને લાગે છે. પછી શું કહે છે કે તું શું એમ ધારે છે કે ડબ્બાને બરફમાં સંગ્રેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગશે? ભગવાન, આવું તારા ઘરમાં જે વાસી 3 દિવસ ફ્રીજમાં ફ્રોઝન કરેલું જે ફૂડ હોય છે, એ ફૂડ, જે વાસી ખોરાક જે છે, એ વાસી ખોરાક ખાવા માટે આવશે લક્ષ્મીજી? એવું તું વિચારે છે? આવું એની માં એક દીકરાને પ્રશ્ન પૂછે છે. બેટા, હું ખૂબ રાજી છું તને સારી રીતે ઠેકાણે પડેલો જોઈને. બાળકો ને પત્નીને બધું જ, જોકે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે તો અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે ઊભા થઈ જાય છે મારા રૂવાડા. હવે અહીં એમ કહે છે કે તારું બીજું બધું તું એકદમ મસ્ત સેટલ થયેલો છો, તો તારું આ સેટલમેન્ટ જોઈને મને ખુશી તો થાય છે, હું ખૂબ ખુશ છું. પણ બીજી એક વસ્તુ એવી છે અત્યારની ન્યૂ જનરેશનની, જે આ માને નથી પસંદ, જેમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના હાથ પકડે છે, એ વાત અહીં માને ખૂંચે છે. એમ કહે છે કે તું અન્ય પુરુષોની પત્ની, એટલે કે તારી પત્ની નહીં પરંતુ બીજાની પત્નીના હાથ પકડે, અને તારી પત્ની બીજા પુરુષોના હાથ પકડે, એવું જોઉં છું ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય છે, એટલે કે મને એ પસંદ નથી. પણ હું રાજી છું બેટા, ખરેખર રાજી છું એ વાતે કે તું ઠેકાણે પડી ગયો. સારું થયું, સારું, અને મને લઈ આવ્યો છેક આટલે દૂર. હવે કહે છે કે ભલે આ બધી અમુક વસ્તુઓ જે છે કે ભાઈ દરવાજા બારી બારણા બંધ છે એ મને નથી પસંદ, વાસી ખાવાનું તમે ફ્રીજમાં ભરી રાખો છો એ મને નથી પસંદ, તું અને તારી પત્ની પારકા સ્ત્રી અને પુરુષોનો હાથ પકડો છો એ મને નથી પસંદ, પરંતુ એ બધાની સાથે સાથે તું અહીંયા સેટલ થયો છું એ મને ગમે છે, એનાથી હું ખુશ છું, પરંતુ તું મને છેક આટલે દૂર લઈ આવ્યો છે. હવે આગળ શું કહે છે? આ તારું રૂપકડું ઘર, તારી કાર અને બધું જોવા, તું મને આટલે સુધી લઈ આવ્યો છું. શું કેમ લઈ આવ્યો છું? તો કે તારું આટલું સરસ ઘર, તારી કાર અને આ બધું, તારી જે પ્રોપર્ટી તે વસાવી છે, બધું જોવા માટે તું મને અહીંયા લઈ આવ્યો છે. પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. ગઈકાલની રસોઈની વાત હવામાં ગોળ ગોળ ફર્યા કરતી. બેટા, રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે. હવે શું કહે છે કે એક તો આપણા ઘરમાં તો 2-2, 3-3 દિવસે રસોઈ થાય ને ફ્રીજમાં ફ્રોઝન કરીને મૂકો એવી બધી વસ્તુઓ મને ફાવતી નથી, અને આ ઘરમાં જે 4 દિવાલોની અંદર બંધની હવા જે છે એ મને શ્વાસમાં નથી લેવાતી, મને એવું બ્રીથિંગ ગમતું નથી, મતલબ મારે નેચરલ એર જોઈએ છે, એવું અહીં માં કહે છે. હવે શું કહે છે કે રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે, અઠવાડિયે 1 દિવસ કરાય નહીં, માત્ર રવિવારે કરવાનું કામ નથી. અને બેટા, રસોઈનો ધમધમાટ મજાનો હોય, સોડમ ઉછળતી હોય, હળદર ને લીલી કોથમીરની અને ગરમ તેલમાં રાઈનો તડતડાટ, જમણમાં સોડમ લાવે હવાને ગંધવી નહીં મારે. હવે શું કહે છે કે મને તો રોજે રોજ ઘરમાં રસોઈ થતી હોય અને એવી સરસ રસોઈ, એમાં મસ્ત હળદર નાખી હોય, લીલી કોથમીર હોય અને ગરમ ગરમ તેલની અંદર રાઈ ફૂટતી હોય, અને જે જમણની સોડમ એટલે કે સુગંધ આવે છે, જે સ્વાદની સુગંધ આવે છે એવી ગમે, અહીંયા આ બધું બંધ પડી રહેલા ફ્રીજ વગરના, ફ્રીજની અંદર વાસી ખોરાક જે છે એની સ્મેલ બાને ગમતી નથી. બધી બારી ખોલી નાખ બેટા, મને ટેવ છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની. હવે શું કહે છે કે ભાઈ હવે બધી બારીઓ બંધ કર, કેમ કે મને નિર્જીવ વસ્તુઓની સાથે નહીં, જીવિત વસ્તુઓ સાથે, મતલબ સજીવ સાથે જીવવાની આદત છે મને, સજીવ વસ્તુઓનો અવાજ, ધ્વનિ એટલે કે અવાજ સાંભળવાની મને આદત છે. સવારે પંખીનો, રાત્રે વરસાદને પવનનો, ફર્નેસ ફેનનો ઘરઘરાટ નહીં અને ગરમ ગરમ હવાના સુસવાટા નહીં અને વોશિંગ મશીનનું વૂશ વૂશ નહીં. શું કહે છે કે મને સજીવ વસ્તુઓનો અવાજ સાંભળવાની આદત છે, નિર્જીવ વસ્તુઓનો નહીં. અહીંયા તો તારા ઘરમાં તો બધી નિર્જીવ વસ્તુઓ છે, બસ એ 4 દિવાલની અંદર એનો જ અવાજ સંભળાય છે, બાકી સવારમાં જે પંખીઓનો કલરવ થતો હોય, રાત્રે વરસાદનો અવાજ આવતો હોય, પવનનો અવાજ આવતો હોય, મને એવા અવાજ સાંભળવા ગમે છે. અહીંયા તારા જે ફેન, પંખાઓ જે છે, પંખાઓનો ગરમ ગરમ હવાના સુસવાટા આવે, વોશિંગ મશીનનો અવાજ આવે, એ બધો અવાજ મને પસંદ નથી, એટલા માટે તું આ બધી બારીઓ ખોલી નાખ અને મને પાછી જવા દે સૂર્ય અને હવા તરફ. હવે અહીં શું કહે છે કવિયત્રી, એક માના પાત્ર દ્વારા શું કહે છે કે સૂર્ય અને હવા તરફ, એટલે કે મને નેચરલ સિનેરી તરફ મને જવા દે, અને પરસેવો અને માખીને એવું બધું પણ આ તો નહીં, ના અને નહીં ના જ. શું કહે છે કે ભલે મને આ બધું
આ તારું બધું જે નિર્જીવ વસ્તુઓ છે મને એની વચ્ચે નથી રહેવું, મારે સજીવ વસ્તુઓની વચ્ચે રહેવું છે. ભલે પછી ત્યાં ગરમી હોય, સૂર્યની સામે જ્યારે રહેવાનું હોય એટલે ગરમી લાગે, ભલે તારા જેવા તારા ઘરમાં એસી છે એવા એસી ના હોય, તાપ હોય એના કારણે પસીનો પણ થતો હોય, માખીઓ પણ આવતી હોય, તો એ બધું પણ ચાલશે. પણ આવું તો નહીં જ ચાલે, ના નહીં જ. અહીં કવિયત્રી એક માના કેરેક્ટર દ્વારા આધુનિક સમયને થોડુંક પડકાર આપતી હોય કે ભાઈ પહેલાંનું જે કુદરતી વાતાવરણ છે એમાં જે મજા હતી એવી અત્યારના કૃત્રિમ વાતાવરણમાં નથી, એવી વાત અહીં ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આ ચેપ્ટર સમજ્યા છીએ અને આ ચેપ્ટરની પાછળ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે કરવાના રહેશે. ત્યારબાદ એક એક વાક્યમાં ઉત્તર લખો જે છે, પછી અહીં ગ્રામ સંસ્કૃતિ અને નગર સંસ્કૃતિ વચ્ચેનો ડિફરન્સ છે જે સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આ પ્રશ્નના જવાબ છે એ તમારે નોટબુકમાં ઉતારવાના છે, અને હવે છેલ્લે વિસ્તારથી જવાબ છે. એ વિસ્તારથી સવાલ છે તમારો કે ભાઈ જીવનની વેધકતા કવિ શી રીતે પ્રગટાવે છે, એ સવાલનો જવાબ વિસ્તારથી તમારે લખવાનો છે. તો આટલું તમારે નોટબુકમાં લખવાનું છે. તમારા પાઠની પાછળનું સ્વાધ્યાય, આ છે આપણા કવિયત્રી, એમનો ફોટો છે, સીવી રમનનો ફોટો છે, એમની મેંગોઝ ઓફ ઓન ધ મેપલ ટ્રી વાળું પુસ્તકનો ફોટો છે, આ એમનો પરિચય છે. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. આઈ હોપ તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો.